હવે જોઈશું કોરોના ટોપ 10 ખબર. અમદાવાદમાં રસીની અછતને કારણે આજે પણ કેટલાક રસીકરણ કેન્દ્રો બંધ, જેના કારણે રસી લેવા માંગતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. લોકોને સરળતાથી રસી મળી રહે તે માટે સરકારી શાળામાં પણ રસીકરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ વ્યવસ્થા માત્ર જાહેરાત જ સાબિત થઈ તેવું લાગી રહ્યું છે. પાલડીમાં ફતેપુરા વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર 12માં રસી આપવામાં આવતી હતી, જે હવે બંધ કરી દેવામાં આવી છે. તો શહેરમાં આવા અનેક કેન્દ્રો છે જે રસીના અભાવે બંધ કરી દેવામાં આવ્યા. અમદાવાદમાં રસી લેવા આવતા લોકોને હાલાકી પડી રહી છે ત્યારે રસીનો પૂરતો જથ્થો ન હોવાનો એએમસીએ કર્યો છે સ્વીકાર. એએમસીએ કહ્યું છે કે જેટલી રસી હોય છે તેટલું રસીકરણ કરવામાં આવે છે. હિતેશ બારોટે કહ્યું છે કે હાલ એએમસી પાસે રસીનો નહેવત સ્ટોક છે, જેથી સરકારમાંથી જે મુજબ રસીનો સ્ટોક આવશે તેવી પ્રકારે રસીકરણ કરવામાં આવશે. ઝાયડસ કેડિલાએ વિશ્વની પ્રથમ પ્લાઝમિડ ડીએનએ વેક્સિન ઝાયકોવડિન ઇમરજન્સી વપરાશ માટે ડીસીજીઆઈની મંજૂરી માંગી છે. કોવેક્સિન પછી આ બીજી ભારતીય રસી માટે મંજૂરી માંગવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ 45-60 દિવસમાં આ રસી બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રથમ પ્લાઝમિડ ડીએન રસીના 28 અને 56 દિવસે એમ 3 ડોઝ અપાશે. રસી સોયથી આપવામાં નહીં આવે એટલે તે લેવામાં પેઇન નહીં થાય. રસી માટે ખાસ ઇન્જેક્ટર તૈયાર કરવામાં આવશે. ભારતમાં કોરોના ડેલ્ટા વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. દેશના ઘણા રાજ્યોમાં આ વેરિયન્ટ ધરાવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો. અત્યાર સુધી દેશમાં 12 રાજ્યો ડેલ્ટા પ્લસ વેરિયન્ટની ચપેટમાં આવી ચૂક્યા છે. ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો. દેશમાં આજે 46,670 કેસ નોંધાયા. એક દિવસમાં કોરોનાથી 853 લોકોના મૃત્યુ થયા. તો બીજી બાજુ દેશમાં 59,384 લોકો કોરોના સામે રિકવર થયા. દેશમાં અત્યાર સુધીમાં 34 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી, જેમાં 27.60 કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અપાયો છે. તો દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 5,09,000ને પાર પહોંચી. કોરોનાનો રિકવરી રેટ દેશમાં 97.1% પહોંચ્યો. કેરળમાં છેલ્લા 2 દિવસથી કોરોનાના નવા કેસની સંખ્યા 13,658થી વધી. એક્ટિવ દર્દીઓની સંખ્યા ફરી એકવાર 1,00,000ને પાર થઈ. આ પહેલા 20 જૂને 1.2 લાખ એક્ટિવ કેસ હતા, જેમાં 30 જૂન બાદથી ઘટીને 1,00,000થી નીચે ગયા. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 9,771 કેસ નોંધાયા. તો મહારાષ્ટ્રમાં હજુ એક્ટિવ કેસની સંખ્યા 1.16 લાખને પાર છે. પુણેમાં સૌથી વધુ 17,407 એક્ટિવ કેસ છે, જ્યારે તમિલનાડુમાં નવા 4,512 કેસ નોંધાયા. કોરોનાની બીજી લહેર ધીમી પડતા દેશના રાજ્યોએ લાગુ કરેલા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા. ઝારખંડમાં ગાઈડલાઈન મુજબ સિનેમા હોલ, બાર, રેસ્ટોરાં તેમજ મલ્ટીપ્લેક્સને 50% ક્ષમતા સાથે ખોલવાની છૂટછાટ આપવામાં આવી. નાગાલેન્ડમાં 50%ની મર્યાદા સાથે ચર્ચો ખોલવા તેમજ લગ્નો યોજવાની અને અંતિમ ક્રિયાની પરવાનગી અપાઈ. બીજી બાજુ પંજાબ અને મણિપુરમાં 10 જુલાઈ સુધી, ઓડિશામાં 16 જુલાઈ સુધી પ્રતિબંધો લંબાવવામાં આવ્યા. ટીઆઈએફઆરના સ્ટડી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈના મોટાભાગના લોકો હર્ડ ઇમ્યુનિટી ધરાવે છે, તેથી જો ત્રીજી લહેર આવે તો પણ બીજી લહેર કરતાં વધારે જોખમી નહીં હોય. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જે લોકો પહેલી લહેરમાં સંક્રમિત થયા હતા તેમની એન્ટીબોડી ઓછી થઈ હોવાથી તેઓ ફરી સંક્રમિત થઈ શકે છે. બીજી લહેર દરમિયાન મુંબઈમાં 4 એપ્રિલ સૌથી વધુ સંક્રમિત કેસ 11,163 નોંધાયા હતા, જ્યારે દિલ્હી અને બેંગલુરુમાં નવા કેસ 28,000 અને 25,000 નોંધાયા હતા. કોરોનાની સ્થિતિ અંગે નિવેદન આપતા એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે જો દેશમાં વેક્સિનેશન અભિયાન સફળ થાય અને લોકો સાવધાની રાખે તો શક્ય છે કે કોરોનાની ત્રીજી લહેર દેશમાં ન પણ આવે. પોઝિટિવ રેટ વધુ ધરાવતા દેશના રાજ્યોમાં કોરોનાને ટક્કર આપવા માટે આક્રમક એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ. ભારત અને બાંગ્લાદેશની સરહદ નજીકના સ્થળોએ કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ વિસ્તારની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો. સંક્રમણના કારણે હોસ્પિટલમાં 300થી વધુ દર્દીઓના મોત નિપજ્યા.